से आगे कोई जवाब पर न मड़ा। वलसाड बाद हवे वात जामनगरनी। जामनगर में पण मंतव्य न्यूज टीम पहुंची, ज्यां ऑपरेशन एलर्टनेस अंतर्गत जामनगर में पण जिला पंचायत में क्या प्रकार दृश्य छे ते जोवानो प्रयास करायो। जिला पंचायत नी अंदर ज्यारे मंतव्य न्यूज टीम पहुंची त्यारे जिला पंचायत में अंदर प्रवेशता मंतव्य न्यूज रोकवानो प्रयास करायो। मुख्य आरोग्य अधिकारी द्वारा धमकी पण आपवामां आवी, पोतानी चेम्बर में बोलावीने टीम मंतव्य के जेने धमकी आपवामां आवी छे आ प्रकारे सामे आव्युं छे। ज्यां मंतव्य न्यूज तपास करवा पहोंची ज्यां आ दृश्यो सामे आव्या छे के ज्यां अंदर पण प्रवेशवामां न आवता अने साथे ज माथाकूट पण करवामां आवी छे। मास्क विना ज अहींया पण कर्मचारीओ फरज पर जोवा मळ्या छे। पोतानी केबिनमां बोलावीने जे दृश्यो सामे आव्या छे के ज्यां जे वातचीत करवामां आवी रही छे अंदर प्रवेशता अटकाववामां आव्या छे। आ तमाम जे कर्मचारीओ छे ते अहींया पण मास्क विना ज नजरे पड्या छे। मंतव्य न्यूज द्वारा अहींया प्रश्नो पूछवामां आवता कोई पण प्रकारना प्रश्नोना जवाब पण आपवामां न आव्या। जामनगरनी आ जिला पंचायत के ज्यां मंतव्य न्यूज नी टीम पहोंची परंतु तेमने प्रवेशवामां न आव्या पंचायतनी अंदर, अने साथे ज अधिकारी द्वारा पोतानी चेम्बरमां बोलावीने जे कहेवामां आव्युं जे जवाबो आपवामां आव्या તેમાં ખરેખર ચોંકાવનારા જવાબો સામે આવ્યા છે। અંદર પ્રવેશવા ન દેવામાં આવ્યા અને સાથે જ બહાર નીકળી જવાનું પણ કહેવામાં આવ્યું। રોકવાનો પ્રયાસ કરાયો મંતવ્ય ન્યૂઝની ટીમને પંચાયતની અંદર જતા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા ધમકી પણ આપવામાં આવી। ચેમ્બરમાં બોલાવીને મંતવ્ય ન્યૂઝની ટીમ કે જેમને ધમકી આપવામાં આવી છે મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જ આ પ્રકારનું વર્તન સામે આવ્યું છે। જે કામ છે મીડિયાનું તમામ લોકો કે જે માસ્ક પહેરે છે કે કેમ તમામ લોકોને જાગૃત કરવાનું અને આ જ કામગીરીમાં મુખ્ય આરોગ્ય અધિકારી કે જેમના દ્વારા ધમકી આપવામાં આવી અને પોતાની ચેમ્બરમાં બોલાવીને જે વાતચીત કરવામાં આવી ઉગ્ર વાતચીત સાથે ધમકી અપાઈ છે। મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આ પ્રકારે જ્યાં પંચાયતમાં પહોંચીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે સમયે આ ઘટના બની। મંતવ્ય ન્યૂઝની મુહિમ જ્યારે પહોંચી સરકારી કચેરીઓમાં ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝની ટીમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જામનગર જિલ્લા પંચાયતમાં મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે પહોંચી ત્યારે આરોગ્ય શાખાના તમામ જે કર્મચારીઓ જે હાજર હતા તેઓને મોઢા પર માસ્ક નહોતા જોવા મળ્યા। તેને લઈને અધિકારી CDHO ડૉક્ટર માનુઅરે પોતાની ઓફિસમાં મંતવ્ય ન્યૂઝની ટીમને બોલાવી અને જે પોતાના કર્મચારીઓ છે તેઓને ત્યાં હાજર રાખી અને તેઓએ દબાવવાનો પ્રયાસ કર્યો હતો। સરકારી કચેરીઓમાં તેઓનું કહેવું છે કે અહીં તેઓ સરકારી કચેરીઓમાં કોઈ પણ વ્યક્તિ પરમિશન લીધા વગર ન આવી શકે। સરકારી કચેરી છે તે એક પ્રકારનું જે સામાન્ય નાગરિક માટે પણ ક્યાંક ને ક્યાંક છૂટછાટ હોય છે ત્યારે સરકારની ચોખ્ખી જાગીર કહેવાતી મીડિયાકર્મીઓ માટે કેમ નહીં? આ એક સવાલ છે કે મંતવ્ય ન્યૂઝ લોકો માટે જ્યારે અહીં પહોંચ્યું હતું કારણ કે લોકો પાસેથી જે રીતે માસ્ક વગર જે દંડ વસૂલવામાં આવે છે સરકારી બાબુઓ જ આ નિયમોનો ઉલ્લાડ્યો છે તે કરતા હોય છે અને તેને જોતા જ ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝનો સિદ્ધાંત હતો કે એક જે સરકારી બાબુઓ છે કે તે પણ હવે માસ્ક પહેરે અને તેને લઈને જ કોરોના સંક્રમણ છે તે અટકાવી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જામનગર જિલ્લા પંચાયતના જે મુખ્ય આરોગ્ય અધિકારી કહી શકાય કે CDHO ડૉક્ટર બથવા ડૉક્ટર માનુઅરે જે પોતાની ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કર્મચારીઓને એકત્રિત કરી અને આ રીતે શૂટિંગ જ ન કરી શકાય આ રીતે કોઈના જે કચેરીઓમાં જઈ ન શકાય તેવા આક્ષેપો વચ્ચે મંતવ્ય ન્યૂઝની ટીમને અહીં દબાવવાનો પ્રયાસ કર્યો છે। કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર।